આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. માળિયા હાટીમાં યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં લાભ લેતા 328 દર્દીઓ. માળિયા હાટીના આજે વણિકવાડી ખાતે રણછોડદાસ બાપુ આંખ હોસ્પિટલ, રાજકોટ સુનિધિ ફાઉન્ડેશન, મુંબઈ આશીર્વાદ ટ્રસ્ટ અને ડોક્ટર આભાબેન આર શેઠના સહકારથી નેત્ર રોગ દવા ઓપરેશન કેમ્પ વિનામૂલ્યે યોજાયો હતો. આ કેમ્પમાં આંખના ડોક્ટર બોરીસાગર સાહેબ પોતાની સેવા આપી હતી. કેમ્પમાં 328 દર્દીઓએ લાભ લીધો હતો અને જેમાંથી 92 દર્દીઓને ઓપરેશન માટે વિનામૂલ્યે રાજકોટ લઈ જવાયા હતા. મહેન્દ્રભાઈ ગાંધી, રઘુભાઈ દવે, અશોકભાઈ વડોયા, બબલી આહુજા, અબ્દુલભાઈ મોમિન સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે દંતયજ્ઞમાં પણ રાજકોટના ડોક્ટર મોનિકાબેન ભટ્ટ, જાગૃતિબેન ચૌહાણ, સંજયભાઈ અગ્રાવત સહિત તેમની ટીમ આવી હતી અને જાલંધર પદથી દુખાવા વગર દાંતના ઓપરેશન કરેલ છે. 70 દર્દીઓએ લાભ લીધો હતો. સ્પીડ ન્યૂઝ 17 માળિયા હાટીના. આજરોજ વણિક માજન મંડી ખાતે રણછોડદાસ બાપુ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર 17 તારીખે જે નેત્ર નિદાન કેમ્પ અને મોતિયાના ઓપરેશનનું આયોજન કરવામાં આવે છે. આજે રોજ પણ એ જ રીતે આ 17 તારીખે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને ઘણા ટાઈમથી કોરોનાને હિસાબે બંધ હોવાને કારણે દર્દીઓ પણ ખૂબ વધ્યા છે અને રણછોડદાસ બાપુ આશ્રમમાં વિનામૂલ્યે આ સારવાર આપવામાં આવે છે. ઓપરેશન કર્યા પછી અમને ધાબળા ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને માળિયા ખાતે મહેન્દ્રભાઈ ગાંધી ખાસ કરીને જેટલા ધન્યવાદ આપવો એટલા ઓછા છે. અત્યાર સુધીમાં લગભગ 14,000 લોકો જેટલાના મોતિયાના ઓપરેશન કરી અને એમને દ્રષ્ટિ આપવાનું કામ કર્યું છે. હું મહેન્દ્રભાઈ, એમનું ટ્રસ્ટ અને એમની ટીમને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. જય જય ગરવી ગુજરાત.